ઘેર ઘેર જોવા મળતો એક સામાન્ય રોગ છે તે કબજિયાત છે. તે લોકોને પુષ્કળ પ્રમાણમાં પરેશાન કરી રહ્યું છે અને અમારા વિડીયોમાં પણ અઢળક કોમેન્ટો આવે છે કે કબજિયાત વિશે તમે અવારનવાર વિડીયો બનાવતા રહો. આ કબજિયાત છે તે એટલા પ્રમાણમાં વધ્યા છે, ખાણીપીણી જ આપણી એ પ્રકારની થઈ ગઈ છે કે કબજિયાતનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. અને આ કબજિયાત વધે એટલે નાના મોટા અનેક રોગો આપણને ગિફ્ટ સ્વરૂપે મળે. અને એમાં મોટા રોગોની વાત કરીએ તો કે હરસ, મસા, ભગંદર, મળમાર્ગમાં ચીરા, આ તો તમે લોકોને સહન જ ન થાય એ પ્રકારના રોગો છે. એ તો જે લોકોને થયું હોય એ જ લોકો આની પીડાઓ સમજી શકે છે. અન્યથા કબજિયાત વધે એટલે વાયુદોષ વધે, માથું દુખે, શરીરમાં મજા ન આવે, નબળાઈ રહે, ગુસ્સાનું પ્રમાણ વધે, બીજી નાના મોટી અનેક વિકૃતિઓ ઊભી થાય છે, ખાસ કરીને પાચનના મુદ્દા ઊભા થાય છે. આંતરડું હંમેશા ચોખ્ખું હોવું જોઈએ તો જ આપણે નિરોગી જીવન જીવી શકીએ. તો આ કબજિયાતને મટાડવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે બહુ ટૂંકમાં વાત કરવી છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. માર્કેટમાં અનેક પ્રકારના ચૂર્ણો મળે છે અને તમને એક જ વારમાં તમારું પેટ સડસડાટ સાફ આવે છે અને તમને લોકોને ખૂબ મજા આવે છે કે બરાબર છે, મને પેટ સરસ મજાનું સાફ આવી ગયું. પરંતુ અમુક ચૂર્ણો એટલા રેચક હોય છે કે જે તમારા આંતરડાને નુકસાન કરતા છે. કોઈ વ્યક્તિ હોય એનું કામ કરવાનું જે ગજવું હોય એનાથી તમે વધારે કામ કરાવો તો તે થાકી જાય અને બીમાર પડે. એ જ રીતે આંતરડાનું જે કામ કરવાનું ગજવું છે એનાથી વધારે તમે એની પાસે કામ કરાવો તો આંતરડા ધીરે ધીરે નબળા પડે. પછી તમે કોઈ પણ વસ્તુ લેશો તમને તે અસર કરશે નહીં. રેચ લાવવા માટેની કોઈ પણ વસ્તુ તમે લેશો તો તમને નહીં અસર કરે. તો તમે એના ઓપ્શનમાં તમારે શું લેવું જોઈએ તો કે એના માટે એક સરસ મજાની દિવ્ય વનસ્પતિ છે જેનું નામ છે હરડે. હરડેને આયુર્વેદમાં માનું બિરુદ આપવામાં આવ્યું છે કે જેમ માં આપણું ધ્યાન રાખે એમાં હરિતકી હરડે આપણા શરીરમાં માં સમાન આપણું ધ્યાન રાખે છે. આ હરડેના પુષ્કળ ફાયદા છે. હરડેનું મુખ્ય કામ છે કે તમારા શરીરમાં, તમારા આંતરડામાં જમા થયેલો કઠણ મળ, ગઠ્ઠાઈ ગયેલો મળ, વિકૃત મળ એને ઢીલો કરીને મળદ્વાર દ્વારા શરીરની બહાર ધકેલે છે. આ હરડેનો મોટો પ્લસ પોઈન્ટ શું છે કે આની આ હરડેનું સેવન કરવાથી તમારા આંતરડાને નુકસાન થતું નથી. જે લોકોને કબજિયાત રહે જ છે અને કબજિયાત કાંઈ પણ કરો તો એ કબજિયાત મટતું જ નથી, ક્યાંક ને ક્યાંક લેવું જ પડે છે, એવા લોકો માટે હરડે છે તે અમૃત સમાન કામ કરે છે. કારણ કે આંતરડા ચોખ્ખા થઈ જાય, આપણા શરીરમાં જમા થયેલો મળ છે તે શરીરની બહાર નીકળી જાય એટલે આપણા શરીરને નિરોગીતા મળવાની જ છે, આપણા ત્રિદોષમ રહેવાના જ છે. હરડેના ટુકડા તમે લોકો મોઢામાં રાખીને ચૂસજો અને પછી તમે થોડીક વાર પછી તમે એની ઉપર પાણી પીશો તો તમને ખૂબ જ મીઠું જળ લાગશે, અમૃત સમાન જળ લાગશે. જેમાં અમૃત સમાન જળનો સ્વાદ આવશે એ જ રીતે આપણા શરીરમાં તે અમૃત સમાન કામ કરે છે. ત્રિદોષને મટાડનારી છે એકલી હરડે. વાયુદોષ, પિત્તદોષ અને કફદોષ આ ત્રણેય દોષોને મટાડી જાણનાર છે. જે લોકો હરડેનું સેવન કરે છે એને નાના મોટા રોગો એના શરીરમાં એન્ટ્રી જ કરતા નથી. બે ઋતુનું મિલન થાય એટલે શરદી, ઉધરસ, કફ, કફજન્ય તાવ આ બધું રહે જ છે. પરંતુ હરડેનું જે સેવન કરે છે એના શરીરમાં કોઈ વિકૃત દોષો જ જમા નથી થતા અને બધા દોષો, નકામા તત્વો શરીરની બહાર નીકળી જાય છે. એના માટે હરડેનું જે સેવન કરતા હશે તે ઓછામાં ઓછા બીમાર પડતા હશે. આ વસ્તુનું તમે લોકો નોટિસ કરજો. એટલે હરડેનું તમે લોકો જો સેવન કરવું પડે, કબજિયાત નથી મટતો અને લાંબો સમય સુધી સેવન કરવું પડે તો તમે લોકો કરી શકો છો. કારણ કે કબજિયાતને લાંબો સમય સુધી રહેવા દેશો તો એ આપણને ખૂબ જ નડતરૂપ સાબિત થાય છે. પરંતુ હરડેથી તમારો કબજિયાત મટતો હોય તો હરડેનું સેવન કરી શકાય છે. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી.